ખાસ કરીને અમારો આંદોલનનો પાંચમો તબક્કો છે. આની પહેલા અમે ચાર તબક્કા જુદા જુદા કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યા, ધારાસભ્ય સંસદ સભ્યશ્રીને આવેદન પત્ર આપ્યા. આમ છતાં અમારા પ્રશ્નો છે એ સરકારે સાંભળેલા નથી. અમારા મુખ્ય પ્રશ્નો, ગ્રાન્ટેડ શાળાઓ બચાવો, ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરો. 1/4/2005 પહેલા જે સરકારે સ્વીકારેલી બાબત છે એ જૂની પેન્શન યોજના આપો. બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરો. વહીવટી છે, ક્લાર્ક છે, લાઇબ્રેરિયન છે, લેબ ટેકનિશિયન છે, એ ભરતી છેલ્લા કેટલાય વર્ષો થયા નથી, જેના કારણે એ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં વહીવટ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. આ સિવાયની અમારે પરિણામ આધારિત જ્ઞાન છે એ વર્ગ આધારિત જ્ઞાન કરવામાં પણ સરકારે સહમતિ આપેલ છે, પણ આજ દિન સુધી ઠરાવોને પરિપત્રો થયેલા નથી. આવી 8 જેટલી માંગણીઓ સરકારે સ્વીકારેલ છે, છતાં અમને આના પરિપત્રો મળેલા નથી. હવે પછીના અમારા કાર્યક્રમ આવતા સોમથી શનિ સુધી ગ્રાન્ટેડ શાળાઓના તમામ કર્મચારીઓ કાળો ડ્રેસ, કાળા ડ્રેસ કોડ સાથે શિક્ષણ કાર્ય કરવાના છે. અને એ સમાજમાં એ ગ્રાન્ટેડ શાળાઓને આર્થિક પછાત અને નબળા વર્ગના વિદ્યાર્થીને કેમ સારું શિક્ષણ મળે એ માટેની અમારી લડત છે.